पर स्वागत है। कोईपण गीतनी अंदर तमारू नाम वच्चे बोले ए टाइपनू तमारे कोईपण गीत में तमारे मिक्स करवू छे तो केवी रीते करवानू, तो विडियो मित्रों आजे एना माटे स्पेशल बनाव्यो छे कि कोईपण गीत डीजे तमे बनाव्यु छे अथवा डीजे वगरनू छे जेनी अंदर तमारू वच्चे नाम बोले अने गीत नथी अथवा कोई तमे एमने विडियो बनाव्यो छे तमारू आ टाइपनू, મારું ટેકનિકલ જય ગોગા યુટ્યુબ ચેનલનું નામ વચ્ચે બોલી રહ્યું છે, તમે આ ટાઈપનું પણ કોઈ પણ વિડીયોમાં તમે સેટ કરી શકો છો, એનું ટેગ કેવી રીતે બનાવવાનું અને તમારે કોઈ પણ ગીતની અંદર મિક્સ કરવું છે તો પણ કેવી રીતે કરવું, એવું નથી કે તમે ખુદનું તમારું બનાવેલું ગીત છે એની અંદર જ મિક્સ કરવું, કોઈ પણ ગીત હોય અને તમારે વચ્ચે નામ બોલે અને તમારું ખુદનું એ ટાઈપનું કેવી રીતે મિક્સ કરવાનું, તો મિત્રો ખાસ વિડીયો પૂરેપૂરો જુઓ અને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ડીજે ગીત કેવી રીતે બનાવવા, એડિટિંગ કેવી રીતે કરવું અને એની બધી જ ગુજરાતીમાં માહિતી અમારી ચેનલમાંથી મળશે। ફોટા ક્યાંથી ડાઉનલોડ કરવા, પીએનજી ફોટા કેવી રીતે બનાવવા, દરેક માહિતી અમારી ચેનલમાંથી તમને મળતી રહેશે। તો ચલો આપણે શરૂઆત કરીએ કે કેવી રીતે મિક્સ કરવાનું, કોઈ પણ ગીતની અંદર વચ્ચે તમારું નામ બોલે ને એ મિક્સ કેવી રીતે કરવાનું અને જે સાઉન્ડ નામવાળું કેવી રીતે તમારે બનાવવાનું, તો પૂરેપૂરો મિત્રો વિડીયો જોજો એટલે તમે પણ કોઈ પણ ગીતની અંદર તમારું નામ મિક્સ વચ્ચે સેટ કરી શકો છો। ચલો આપણે શરૂઆત કરીએ, મિત્રો ટેકનિકલ જય ગોગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો સ્વાગત છે, આપણે સૌથી પહેલાં તો તમે તમારું ડીજે જે નામ બોલાવવાનું છે ને ગીતની અંદર વચ્ચે એ તમે તમારું નામ પહેલાં તો બનાવી નાખો, એટલે સૌથી પહેલાં તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જોઈ લો વોઇસ ચેન્જર આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાનું, એને ઓપન કરશો એટલે આ ટાઈપનું ઓપ્શન આવશે, આ ટાઈપનો ઓપ્શન આવશે એટલે અહીંયા ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરીને અહીંયા લખેલું છે ક્રિએટ વોઇસ ફ્રોમ ટેક્સ્ટ, એટલે કે તમારો વોઇસ સારો છે તો તમે વોઇસથી પણ બનાવી શકો છો અને નકે પછી તમે તમારું નામ લખો, તો અહીંયા આપણે નામ લખી લઈએ દાખલા તરીકે, આ રીતે જોઈ લો, આ રીતે તમારું જે પણ ચેનલનું નામ છે ને એ રીતે તમારે અહીંયા સર્ચ કરી લેવાનું છે। અહીંયા જોઈ લો હું નામ લખી રહ્યો છું, મિત્તલ સ્ટુડિયો અથવા મિત્તલ ડિજિટલ કરવું છે તો અહીંયા આપણે મિત્તલ ડિજિટલ આ રીતે સર્ચ કર્યું, હવે એને ઓકે આપી દેવાનું। હવે આ બધા વોઇસ અલગ અલગ છે, જોઈ લો આમાંથી તમારે વોઇસ કયો રાખો, એમાં બે વોઇસ બહુ સારા છે એની અંદર, જોઈ લો આ એક તો આ રીતે વચ્ચે તમારા નામ ગીતની અંદર બોલશે, બરોબર જોઈ લો આ રીતે તમારું કોઈ પણ નામ લખવું છે ને તો આ રીતે તમે અહીંયા ક્રેટમાં જઈને તમારું વોઇસ મતલબ જે પણ નામ અહીંયા રાખવું છે એ આ રીતે તમારે નામ લખી લેવાનું, જોઈ લો આ રીતે અલગ અલગ, તો અહીંયા હું દાખલા તરીકે હું મારી ચેનલનું નામ સર્ચ કરું છું, જોઈ લો આ રીતે ટેકનિકલ જય ગોગા બરોબર છે, એને ઓકે આપી દઉં છું, ઓકે આપીને અહીંયા હું વોઇસ ચેન્જર આ બધા અલગ અલગ જ છે, તમારે જે વોઇસ રાખવું હોય તમે રાખી જોઈ લો, આ રીતે કોઈ પણ ગીતની અંદર નામ બોલશે, તમારું ખુદનું નામ મતલબ લખવું છે તો પણ તમે લખી શકો છો, પછી અહીંયાથી સેવ કરી લો। હવે આપણે જઈએ કાઇન માસ્ટરમાં, હવે આપણે કાઇન માસ્ટરમાં આવી ગયા છે, હવે કાઇન માસ્ટરમાં તમારું જે પણ તમે ગીત બનાવ્યું છે કે કોઈ બીજાનું ગીત લીધું છે કે ગમે તે જે તમે ગીત લીધા છે એમાંથી આપણે કોઈ પણ એમાંથી હું ફોટો સેટ કરી લઉં છું, તમને જોઈ લો અહીંયા એડિટ કરવા માટે સ્પેશિયલ, તો અહીંયા નામ કેવી રીતે વચ્ચે આપણે સેટ કરવું, તો અહીંયાથી હું કોઈ પણ એક ડીજે વોઇસ બરાબર છે આ રીતે ફોટો લીધો છે, હવે એની અંદર આપણે ગીત સેટ કરવાનું, તમારે જે ગીત છે એની અંદર નામ બોલાવવા માટે, તો અહીંયાથી આપણે ગીત લઈ જઈએ કોઈ પણ સેટ કરી લઈએ અહીંયાથી, બરાબર છે જોઈ લો, હવે આ ગીત આપણે સેટ કર્યું છે, આની અંદર આપણું નામ બોલે એના માટે આપણે ગીત તો સેટ કરી લીધું, હવે અહીંયા નામ સેટ કરવા માટે આપણે જે તમે જોયું ને આપણે જે મિક્સ કર્યું છે ને વોઇસ નેમ આપણે એપ્લિકેશનમાં જઈને એ આપણે અહીંયા સેટ કરી લઉં છું, જોઈ લો દાખલા તરીકે જોઈ લો અમારું વોઇસ નામ મેં સેટ કર્યું છે, એનો આપણે વોઇસ ફૂલ કરી દેવાનો, આની અંદર જઈને આ વોઇસ આ રીતે ફૂલ કરી દેવાનો, હવે હું પ્લે કરું છું જોઈ લો આ રીતે નામ બોલશે, એને ડુપ્લિકેટ કરી લેવાનો બે ત્રણ વખત આની ઉપર જઈને ડુપ્લિકેટ જઈને એને સાઈડ થોડીક આ રીતે આગી પાછી થોડી કરી દેવાની એટલે ડબલ વાર બોલો બરોબર જોઈ લો, આ રીતે તમારું જે પણ નામ મિત્રો સેટ કરવાનું હોય ને એટલે જેટલા તમારે નામ અંદર સેટ કરશો ને એ બધા આ રીતે સેટ મિત્રો થઈ જશે, તમારા જે પણ નામનું બનાવવાનું હોય ને એ તમારે પહેલેથી આ રીતે બનાવી લેવાનું, આ રીતે જોઈ લો આ રીતે હું સેટ કરી લઉં છું, એનો વોઇસ આપણે આ રીતે ફૂલ કરી દેવાનો, આખા ગીતમાં તમારે જ્યાં જ્યાં વોઇસ સેટ કરવું હોય ને અહીંયા સેટ કરી લેવાનું, તો
છો આ રીતે તમારું જે થઈ જાય છે પછી તમારે આને સેવ કરી લેવા. હવે બીજી વાત જે ડીજે એપ્લિકેશનની અંદર છે ને કે વિડીયો જે આપણે ડીજે ગીત બનાવીએ છીએ એને સેવ કેવી રીતે કરવાનું, તો મિત્રો ચલો આપણે એ એપ્લિકેશનની અંદર જઈએ. હવે હવે જ્યારે તમે ગીત તમે તમારું ડીજે અહીંયાથી બનાવી રહ્યા છો, કોઈ પણ અહીંયાથી આપણે જે ગીત સેટ કરી લઈએ બરાબર છે, જોઈ લો તમને હું ગીત સંભળાવી લઉં એને સેવ કેવી રીતે કરવાનું. તો ખાસ અહીંયા આપણે ગીત લઈ લઈએ કોઈ પણ, તો અહીંયાથી આપણે ગીત લઈ લઈએ. ચલો આ ગીત આપણે લઈ લીધું છે બરાબર. હવે એને મિક્સ કરવા માટે અહીંયા સામેથી સાઉન્ડ આપણે લેવાનું છે, તો સાઉન્ડ પણ અહીંયાથી આપણે લઈ લઈએ. જોઈ લો સાઉન્ડ લઈ લીધું છે બરાબર. હવે એને આપણે સેટ કરી લઈએ. મિત્રો જ્યારે આ ગીત તમે ચાલુ તમારું કમ્પ્લીટ સેટ થઈ ગયું છે કે ડીજે ટોપ વાગે છે ને હવે એને સેવ કરવું છે, તો સેવ કરવા માટે આખું ગીત જ્યાં સુધી મિત્રો ચાલ તમારે આખું ગીત પૂરું ના થાય ત્યાં સુધી તમારે અહીંયા ગીતને બે બંને સાઉન્ડ ચાલુ રાખવાના છે. અને એના માટે અહીંયા જો આ બટન છે ને અહીંયા હું ચાલુ કરી દઉં છું. આ ચાલુ કર્યા પછી તમને સેટિંગ થઈ ગયું છે હવે કે ગીત સેટિંગ થઈ ગયું છે, તો આની ઉપર ક્લિક કરીને તમારે ક્લિક કરશો એટલે આ ટાઈપનું ઓપ્શન આવશે. હવે અહીંયા લખેલું છે રેકોર્ડ, જોઈ લો આની ઉપર ક્લિક કરવાનું. ક્લિક કરીને તમે આની ઉપર ક્લિક કરશો એટલે આ તમે ચાલુ અહીંયા આ ટાઈપનું ઓપ્શન તમારી સામે નહીં આવે, અત્યારે મારે નેટ ચાલુ છે એટલે આ ટાઈપનું આવે છે, એટલે અહીંયા તમારે સીધું આ રેકોર્ડિંગ અહીંયા થવા મળશે. મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ગમી છે. અને જ્યારે તમારું ગીત પૂરું થાય ને એટલે તમારે છે ને આ બંને બાજુથી અહીંયા પાછું અંદર જઈને તમારું ગીત આખું પૂરું થઈ ગયું છે, ડીજે બની ગયું અને પૂરું ગીત થઈ ગયું એટલે પાછું આની અંદર જઈને તમારે એને રેકોર્ડિંગ છે ને અહીંયા અહીંયા સેકન્ડ બતાવતી હશે, અહીંયા જે અત્યારે લખ્યું સ્ટાર્ટ ને ઓડિયો રેકોર્ડિંગ અહીંયા સેકન્ડ ચાલુ હશે. તમારું 5 મિનિટનું ગીત હશે તો અહીંયા 5 મિનિટનું ગીત સેવ થઈ ગયું હશે. હવે એને બંધ કરી લેવાનું. બંધ કર્યા પછી આ જોઈ લો બધા મારા સેવ કરેલા અહીંયા પડ્યા છે, હું તમને સંભળાવી દઉં જોઈ લો. આ રીતે મિત્રો સેવ કરેલા બધા જ એની અંદર આ એપ્લિકેશનની અંદર જ બધા ઓડિયો આવે છે. અને તમારા ફોનની અંદર ના ઉપડે તો તમારે અહીંયાથી શેર કરીને બીજા ફોનમાં લઈ લેવાનું. દાખલા તરીકે આ ટાઈપનો ઓપ્શન આવશે, જનરથી તમારા બીજા ફોનમાં લઈને પાછું તમે રિપ્લાય આ ફોનની અંદર નાખશો એટલે ઓડિયો પ્લેયરમાં ઓટોમેટિક વાગવા મળશે. તો મિત્રો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ટેકનિકલ જયગુગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી દરેક માહિતી અમારી ચેનલમાંથી તમને મળતી રહેશે.